लीव द बेसिस. ओके नाउ यू कैन सी अने आपणे कन्वर्ट करीने सिम्प्लेक्स टेबल बनावीशुं तो आवुं मळे छे. तमारा स्क्रीन पर तमे जोई शको छो कि आ टेबल बन्युं. एमां द वेल्यूज ऑफ द कॉस्ट कोफिशियंट्स आर नॉट नॉन नेगेटिव. -5 ने -3 બે મળે છે તો ધીસ ઇઝ મોસ્ટ નેગેટિવ. ધીસ ઇઝ મોસ્ટ નેગેટિવ દેટ મીન્સ ધ કોરસ્પોન્ડિંગ વેરિયેબલ એક્સ વન વિલ એન્ટર ઇન ટુ ધ બેઝિસ. એટલે કયો વેરિયેબલ એન્ટર થશે એ તો નક્કી થઈ ગયું, પણ સાથે સાથે આપણે એક દૂર પણ કરવો પડશે ને. તો X3 X4 અને X5 એમાંથી કયો વેરિયેબલ દૂર કરવો, ધેટ ફોર ધેટ વી આર ફાઇન્ડિંગ ધ રેશિયો. હવે જો અહીંયા રેશિયો ફાઇન્ડ કોની સાથે કરવાનો છે, 2/1 એટલે 2, 10/5 2, 12/3 એટલે 4. તો વી આર ગેટિંગ ધીસ 3 રેશિયોઝ. 2 and 2, યુ સી ધીસ એન્ડ ધીસ, બોથ આર સ્મોલેસ્ટ એન્ડ બોથ આર પોઝિટિવ, સ્મોલેસ્ટ પોઝિટિવ રેશિયોઝ. સો ધેર ઇઝ અ ટાઈ બિટવીન ધ કોરસ્પોન્ડિંગ વેરિયેબલ્સ X3 અને X4. આ બંને બેઝિક વેરિયેબલ વચ્ચે ટાઈ પડી છે કે કોને દૂર કરવો એ ખબર ના પડે. જનરલી આપણે શું કરીએ છીએ કે જેનો રેશિયો સ્મોલેસ્ટ પોઝિટિવ હોય, અહીંયા તો બે સ્મોલેસ્ટ પોઝિટિવ મળે છે, જેનો સ્મોલેસ્ટ પોઝિટિવ હોય એને આપણે વેરિયેબલને આપણે દૂર કરીએ છીએ. તો હિયર There is a tie, and for removing this tie, or just to determine કે which variable should be removed, we apply the Charnes method. હવે Charnes method શું કહે છે કે આ જે રો વચ્ચે ટાઈ પડી છે, જે રો વચ્ચે ટાઈ પડી છે એ બે રો અને બેઝિક વેરિયેબલના કોલમ્સ. અહીંયા બેઝિક વેરિયેબલ કયા છે, X3, X4, X5, એ ત્રણ કોલમ લો એટલે તમને આવું મળે છે. X3, X4, X5 અને આ બે રો એ લખી નાખ્યા. અને આ જે નીચે તમને છેદમાં જે દેખાય છે, ડિનોમિનેટર યુઆર સીઈંગ ઇઝ ધ નંબર ઇન ધ કી કોલમ. જે કી કોલમ હતો એમાં જે આ રોમાં જે કી કોલમમાં જે નંબર હોય એનાથી ડિવાઈડ કરેલું છે. અહીંયા પણ અહીંયા 5 જે છે દેટ ઇઝ ધ કી એલિમેન્ટ ઇન ધ કી કોલમ. દેટ ઇઝ ધ એલિમેન્ટ ઇન ધ કી કોલમ ફોર ધીસ પર્ટિક્યુલર રો. X4 રોમાં જે એલિમેન્ટ જે છે એ અહીંયા મૂકેલો છે, એનાથી ડિવાઈડ કરેલું છે. આવી રીતે રેશિયો ફાઇન્ડ કરવાના હોય છે. અને પછી કોલમ બાય કોલમ લેફ્ટ ટુ રાઇટ આમ ચેક કરતા જાઓ, આ અને આ બંનેમાં શું મિનિમમ છે. X3 અને X4નો આ રેશિયો છે 1 અને 0. તો અહીંયા બંને ધારો કે બંને 1 હોત તો આપણે નેક્સ્ટ ગયા હોત, 0 અને 1/5. તો એ ફાઇન્ડ ધ સ્મોલેસ્ટ એલ્જીબ્રેક રેશિયો. અહીંયા 1 અને 0માં સ્મોલેસ્ટ શું છે, તો 0 છે. તો ધીસ કોરસ્પોન્ડિંગ વેરિયેબલ X4 વિલ લીવ ધ બેસિસ. અને પછી આપણે X4ને કોની જગ્યાએ મૂકવાનો, X4ને આપણે આજે X4ની જગ્યાએ એટલે X4ને દૂર કરવાનો અને એની જગ્યાએ X1 મૂકવાનો નેક્સ્ટ સ્ટેપમાં. અને પછી આપણું સિમ્પ્લેક્સ આલ્ગોરિધમ એપ્લાય કરવાનું. આ રીતે ફરીથી સિમ્પ્લેક્સ મેથડને આપણે ચાલુ રાખીએ તો આ પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય છે. ટૂંકમાં ચાર્નેસ મેથડ આપણને જસ્ટ એક હેલ્પ આપે છે કે જેથી આપણે ડિસાઇડ કરી શકીએ કે કયા વેરિયેબલને બેઝિસમાંથી રિમૂવ કરવો. ઓકે તો ધીસ ઇઝ ધ ફોર્થ ઇમ્પોર્ટન્ટ કેસ, ઇઝ નોન એઝ ડીજનરેટ સોલ્યુશન. વેન ડઝ ડીજનરેસી અરાઇઝિસ, સો વેન ધેર ઇઝ અ સ્મોલેસ્ટ પોઝિટિવ રેશિયો ઇન ધ ગિવન LPP સેમ, રિમેમ્બર ધ LPP હેઝ ડીજનરેટ સોલ્યુશન. જ્યારે પણ સ્મોલેસ્ટ પોઝિટિવ રેશિયો સેમ થાય કોઈ સ્ટેજ આગળ, તો એ સ્ટેજમાં સમજવાનું કે આ LPPને ડીજનરેટ સોલ્યુશન મળશે. ડીજનરેટ સોલ્યુશન એટલે કે એક કે એક કરતાં વધારે બેઝિક વેરિયેબલની વેલ્યુ 0 આવે. અને આમ ટુડે વી હેવ ડિસ્કસ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સ્પેશિયલ કેસીસ ઓફ વાઇલ સોલ્વિંગ ધ LPP યુઝિંગ સિમ્પ્લેક્સ મેથડ. આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ and will apply in your exam. Thank you so much. Sandham All Gujarat Integrated Classroom સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.